राजकोट शाहपर वेरावड में दबाण ने लई नोटिस 800 वधु काचा पाका मकान धारकों ने नोटिस पाठवामां आवी। ओबीसी एसटी समाज लोकोनी सूत्रोच्चार साथे न्यायनी मांग, जमीन नियमित करी आपवा मांगणी साथे रजूआत। राजकोट डिमोलिशन की कामगिरी में प्रिंटिंग प्रेस मालिकों और अधिकारी वच्चे बबाल। प्रिंटिंग प्रेस मालिकों ए मनपा ने रुपया मळ्या होवानी बांधकाम तोड़वा आव्या होवानो आक्षेप कर्यो हतो। सामे पक्षे आरएमसीए भक्तिनगर स्टेशन प्लॉट सहित विस्तार में गैरकायदे बांधकाम थयुं होवाथी डिमोलिशन की कामगिरी हाथ धरी हती। મોરબીના નહેરુ ગેટ ચોકમાં મહિલા રોડની વચ્ચોવચ બેસી જતા ટ્રાફિક જામ થયો હતો। મહિલા પાસે વડગામનું ચૂંટણી કાર્ડ મળી આવ્યું। મહિલા માનસિક બીમાર હોવાનું પોલીસનું અનુમાન, પોલીસે મહિલાની સમજાવી સિવિલ હોસ્પિટલ ખસેડી। સુરેન્દ્રનગરમાં સીયુ શાહ હોસ્પિટલમાં સંચાલકોની દાદાગીરીને લઈ 200 ડોક્ટર હડતાળ પર ઉતર્યા। 4,500ના વળતર સામે યોગ્ય વળતર ચૂકવવા તબીબોની માંગ। 3 દિવસથી હડતાળ પર ઉતરેલા તબીબોને હોસ્પિટલ કેમ્પસમાંથી બહાર કાઢતા તબીબોમાં રોષ। રાજકોટ બંધબાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 154 કરોડના વિકાસના કામોને મંજૂરી મળી। ડોક્ટર હોમી દસ્તુર માર્ગનું 9 નાળું બનાવવાની રકમ મનપા ભરશે તો પોપટપરામાં બનશે નવી આવાસ યોજના। એનિમલ શેડની સંખ્યા વધારવા અંગેની દરખાસ્ત પર નિર્ણય તો નવા ભળેલા વિસ્તારમાં ડ્રેનેજની વ્યવસ્થાની દરખાસ્ત। ગીર સોમનાથમાં શાળા સંચાલક મંડળનું શિક્ષણાધિકારીને આવેદનપત્ર। તલાલાની ખાનગી શાળાની આરટી ગ્રાન્ટ અદ્દરતાલ। 27 ખાનગી શાળાની 35 લાખની આરટી ગ્રાન્ટ અદ્દરતાલ। 694 લાભાર્થીની ગ્રાન્ટ ફાળવી પણ વિતરણમાં વિલંબ। વાપરવાહીને કારણે ગ્રાન્ટ ન પહોંચતી હોવાનો આરોપ। સુરેન્દ્રનગરના વઢવાણમાં વીજદંડ ન ભરનાર ગ્રાહક સામે કાર્યવાહી। દંડ ન ભરનાર ગ્રાહકના ફ્રીજ અને પાણીની મોટર જપ્ત। 2018માં તપાસ દરમિયાન ગેરરીતિમાં ફટકાર્યો હતો દંડ। ગેરરીતિમાં રૂપિયા 30,000નો ફટકાર્યો હતો દંડ। જૂનાગઢમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મશાલ યાત્રા યોજાઈ। મનપા દ્વારા મશાલ યાત્રાનું આયોજન થયું। રેલીમાં સખી મંડળની મહિલાઓ જોડાઈ। કાળવા ચોકથી મનપા કચેરી સુધી યોજાઈ યાત્રા। લોકોને સ્વચ્છતા રાખવા કરાઈ અપીલ। કચ્છના નખત્રાણા ઉમિયા માતાજીના મંદિર વઢાય કચ્છનો અમૃત મહોત્સવ મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા। 4 દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં 125 ભૂદેવો દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કાર્યક્રમમાં ઊંઝા સિદ્ધસર ઉમિયા માતાજીના પ્રમુખો રહ્યા ઉપસ્થિત। ભાવનગર કાર્યાધારમાં પાલિકાની ટીમની વેરા વસૂલાતની અનોખી તરકીબ। નોટિસ આપ્યા બાદ વેરો ન ભરનારની મિલકત ધારકો પાસેથી ઢોલ નગારા વગાડીને વેરો વસૂલાયો। રાજકોટ બંધબાની ટીપી શાખા વિવાદમાં આવી। ટીપી શાખાના અધિકારીઓ નાણાં લઈ ડિમોલિશન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા તો સામે પક્ષે ટાઉન પ્લાનિંગ અધિકારી એમડી સાગઠિયાએ મનપા કોઈ નાણાકીય વહીવટ ન કરતી હોવાનો ખુલાસો કર્યો। અધિકારીએ ગેરકાયદે દબાણ તોડી પાડવાની ખાતરી આપી। રાજકોટ મનપાની પાણી બચાવ ઝુંબેશ। મહાનગરપાલિકાએ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નવા સ્ત્રોત ઊભા કર્યા છે। મનપાએ 400થી વધુ બોર રિચાર્જ કરી પાણી બચાવ અભિયાન હાથ ધર્યું છે। અમરેલીમાં મૃતક વ્યક્તિના નામે વીમા કૌભાંડ સામે આવ્યું છે। મૃતક વ્યક્તિના નામે લોન મેળવવાનો રાજુલા પોલીસે પર્દાફાશ કર્યો। 4 આરોપીઓ બોગસ પાન કાર્ડ આધાર કાર્ડનો ઉપયોગ કરી 14 કરોડનું કૌભાંડ આચર્યું। કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવશે। સુરેન્દ્રનગરના દુધરેજમાં કોન્ટ્રાક્ટર સામે ગુનો। નર્મદા વિભાગની જમીનમાં દબાણ અને બાંધકામ મુદ્દે ગુનો દાખલ કરાયો। ટાઉનશીપ માટે નર્મદા વિભાગની જમીન પર દબાણ કર્યું હોવાનું સામે આવ્યું। નર્મદા વિભાગે 15.75 લાખની નુકસાનની ફરિયાદ નોંધાવી। સીબીઆઈ અધિકારી દ્વારા 10 લાખની લાંચ લેવાનો કેસ। સીબીઆઈને ચકમો આપી લાંચ લેનાર પીઆઈ સંદીપ કુમાર ફરાર। લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છતાં ચકમો આપી થયો ફરાર। લાંચ્યો અધિકારી ફરાર થતાં રાજ્યમાં એલર્ટ અપાયું। સંદીપ કુમાર મૂળ હરિયાણાનો વતની। રાજકોટમાં જેએમ બિશ્નોઈ આપઘાતના કેસમાં બિશ્નોઈના પુત્રએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને લખ્યો પત્ર। આદિત્ય બિશ્નોઈના સીબીઆઈ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ। સીબીઆઈ અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવવો જોઈએ। બિશ્નોઈના પુત્રએ આરોપ લગાવતા કહ્યું, અધિકારીએ કહ્યું હતું તારા પિતાનું મોઢું ક્યારેય જોઈ નહીં શકું। કોરા કાગળમાં સહી કરાવવા ઈચ્છતા હતા અધિકારીઓએ
તેમના ઘરે ઘૂસીને અસભ્ય વર્તન કર્યાનો આક્ષેપ જે વાતો કહી છે તેનું ઓડિયો રેકોર્ડિંગ હોવાનો પણ આદિત્યનો દાવો. જૂનાગઢમાં મહિલા અધિકારી પર હુમલો, ભેસણ ઓફિસમાં 5 શખ્સો કૃત્ય આચરતા ફરિયાદ નોંધાઈ, આરોપીની અરજી નામંજૂર કરાતા ઉશ્કેરાયા, 5 શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. અમરેલીમાં પેપર વાયરલ થવા મામલે પોલીસ તપાસ, ધોરણ 12ની પરીક્ષાનું કમ્પ્યુટરનું પેપર થયું હતું વાયરલ, પેપર વાયરલ થવા મામલે જિલ્લા પોલીસ વડાની પ્રતિક્રિયા, પરીક્ષા દરમિયાન પેપર લીક થયાની પ્રાથમિક આશંકા. રાજકોટ પોલીસ પર ફરી તોડકાંડનો આરોપ, જમીન કેસમાં 7 લાખ પડાવ્યાનો આરોપ, તોડકાંડના સીસીટીવી સામે આવ્યા, પોલીસ કર્મચારીએ રૂપિયા લીધા હોવાનો વેપારીએ આરોપ લગાવ્યો. જેતપુરમાં કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર સજ્જ થયું, જિલ્લામાં પીએચસી તેમજ સીએચસી સેન્ટર થયા ફૂલ, 9 સેન્ટરો પર આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી, 31 માર્ચ સુધી કમોસમી વરસાદ રહેશે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે. 30 માર્ચે દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં રહેશે માવઠું. વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરાયો, રાજકોષીય ખાદ્ય ઘટીને 22,692 કરોડ થઈ, વર્ષ 2020-21માં પણ રાજકોષીય ખાદ 40,438 કરોડ હતી. કેગના રિપોર્ટમાં સામે આવ્યું કે થાપણો પર વ્યાજના 45 કરોડની જવાબદારી પૂર્ણ ન થઈ, એકત્રિત ડૂબત નિધિમાં 10,531 કરોડનો સરકારનો ફાળો. કેગના રિપોર્ટ મુજબ રાજ્ય સરકારની આવકમાં વધારો, વર્ષ 2021-22માં કરાવકમાં 27,412 કરોડનો એટલે કે 39.01% વધારો થયો. કેગના રિપોર્ટમાં સરકારને બિનકાર્યરત સરકારી કંપનીઓની સમીક્ષા કરવાની ભલામણ કરાઈ, કંપનીને બંધ કરવા અથવા પુનઃ શરૂ કરવાની ભલામણ થઈ. માવઠાથી ખેતીમાં નુકસાન મુદ્દે સહાય ચૂકવવા સરકાર તૈયાર, સર્વે રિપોર્ટ બાદ ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેતીમાં નુકસાન મુદ્દે ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી માહિતી, કહ્યું જિલ્લા તંત્ર પાસેથી અહેવાલ મોકલવાની સૂચના અપાઈ છે. ખેડૂતોની સ્થિતિ મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ, કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના સરકાર પર પ્રહાર, કહ્યું માવઠામાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું, આર્થિક નુકસાનની સહાય ક્યારે મળશે. વિપક્ષી ધારાસભ્યોની ગેરહાજરીમાં વિપક્ષની ભૂમિકા, ભાજપના સિનિયર ધારાસભ્ય રમણલાલ વોરાએ ભજવી, ખેડૂતોને તાલીમ આપવાની યોજના પર રમણલાલ વોરાએ કૃષિ મંત્રી સામે ઉઠાવ્યા સવાલ. ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું કે ખેડૂત તાલીમ યોજનાથી કોઈ ફાયદો થયો નથી. ભાજપના ધારાસભ્ય રમણ વોરાના સવાલમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું ખેડૂતો અને શ્રમિકોને તાલીમથી ફાયદો થયો છે, તે છતાં તપાસ કરવામાં આવશે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 17,453 જગ્યાઓ ખાલી, જ્યારે આચાર્યની 1,062 જગ્યાઓ ખાલી, અંગ્રેજી માધ્યમમાં 128 જગ્યાઓ ખાલી છે. ગુજસેલના અહેવાલ બાદ સરકારી વિમાનના કૌભાંડનો ખુલાસો થયો, સરકારી વિમાન હોવા છતાં ખાનગી વિમાન ભાડે રખાયા હતા. રાજ્યની 906 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, ગતિશીલ વિકાસની ચર્ચા વચ્ચે વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગનો જવાબ. ગ્રાન્ટેડ શાળા મુદ્દે અમિત ચાવડાએ આપ્યું નિવેદન, કહ્યું પ્રાથમિક જવાબદારી નિભાવવાના બદલે ખાનગીકરણ કર્યું, લોકોને લૂંટવાનો પ્રયાસ કર્યો. ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ થઈ, સીએમ ભૂપેન્દ્ર પટેલે યુટ્યુબ ચેનલની શરૂઆત કરાવી, યુટ્યુબ ચેનલને લઈ અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપતા કહ્યું કે ચેનલથી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. રાહુલ ગાંધીના સંસદ પદ રદ મુદ્દે રાજકોટમાં વિરોધ, કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું.